નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મુનિકુંજ ગટેશિયા સર્વોપરી સ્કૂલની યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લા ભાગની અંદર જોયું હતું કે કેટલા ભાગ કરી શકાય છે, સરખા ભાગ આપણે કરવાના હતા એવું ચર્ચા કરેલી હતી. હવે આપણે ધોરણ 5માં ચોથું ચેપ્ટર ભાગ અને પૂર્ણ ભાગ 3 આગળ વધીએ. તો છેલ્લે જ્યાંથી ચર્ચા પૂર્ણ કરી હતી ત્યાંથી વળી પાછી આપણે શરૂઆત કરીએ કે લોભી ચોકીદાર બિરબલને યાદ કરો, રાજા અકબરનો ચતુર મંત્રી. તમને ખબર છે તે મંત્રી કેવી રીતે બન્યો? ત્યારે બિરબલ ગામડામાં રહેતો યુવાન હતો. તે ખૂબ જ ચતુર હતો અને કવિતા લખી શકતો. તેણે તેનું ભાગ્ય રાજાના દરબારમાં અજમાવવા વિચાર્યું. તેથી તે કેટલીક કવિતાઓ લઈને શહેર તરફ નીકળી પડ્યો. જ્યારે તે મહેલના બહારના દરવાજાએ પહોંચ્યો ત્યારે ચોકીદાર દ્વારા રોકી દેવાયો. એ અહીંયા ઊભો રહે, ત્યાં જાય છે. ચોકીદારે બૂમ પાડી, હું કવિ છું, હું રાજા અકબરને મળીને તેમને મારી કવિતા બતાવવા માંગુ છું. કવિએ કહ્યું, અરે તમે કવિ છો? રાજા દયાળુ છે, તે તમને ચોક્કસ કોઈ ઈનામ આપશે. જો તું મને ઈનામનો એકના છેદમાં 10મો ભાગ આપે તો હું તને જવા દઉં. જો શું કહે છે કે અકબરના દરબારમાં બિરબલ આવે છે, એટલે કે બિરબલ આવે છે એટલે અહીંયા એના દરબારમાં આવતા પહેલા જ એના મુખ્ય દરબાર પાસે એનો ચોકીદાર રોકે છે. ચોકીદાર રોકે એટલે એને એમ કહે છે કે તું કોણ છે? તો કે બિરબલ કહે છે કવિ છું. કવિ છે એટલે એમ કહે છે કે તો ચોક્કસ તને દરબારમાંથી ઈનામ મળશે. હવે ઈનામ મળે એનો 10મો ભાગ. જો ખાસ વિદ્યાર્થી મિત્રો, આપણે રમત ગમતની સાથે આપણે શું કરવાનું છે તો કે ગણિત, એટલે કે જે ઈનામ મળે એનો 10મો ભાગ. એટલે શું કરવાનું છે કે જેટલા ઈનામ મળે, માની લો કે 100 મળે તો 100નો 10મો ભાગ, એટલે 100 × 110 કરો એટલે તમને એનો ભાગ મળી જાય, 100નો 10મો ભાગ મળી જાય. તો 100નો 10મો ભાગ એટલે કે માની લો કે આપણે એમ કહીએ કે બિરબલને 100 રૂપિયા મળે છે. 100 રૂપિયા 100નો 1/10મો ભાગ એટલે કેટલા થાય? તો 100 × 1/10. ગુણાકાર છે એટલે 100 × 1 = 100, પણ અથવા સીધા છેદમાં આવે એટલે 1 મીંડું જાય એટલે કે 10. તો જવાબ આવે છે 10. હવે બિરબલ પાસે આ સિવાય બીજો કોઈ રસ્તો હતો નહીં, આથી તે માની ગયો. જ્યારે તે અંદર ગયો ત્યારે ચોકીદારે ગણતરી કરી, જો તેને સોનાના 100 સિક્કા મળે તો મને ખાલી જગ્યા સોનાના સિક્કા મળશે. હવે જો એને ગણતરી કરી, આપણે કીધું એમ કે જો 100 સોનાના સિક્કા મળે તો 100નો 1/10મો ભાગ એટલે કેટલા થાય? તો કે 100 × 1/10 એટલે એનો 10મો ભાગ કેટલા થાય? 10 સિક્કા. તો મતલબ કે અહીંયા આવશે 10 સિક્કા. હવે કવિ બીજા દરવાજા પર પહોંચ્યો. આ દરવાજાના ચોકીદારે પણ કહ્યું, જો તું તારા ઈનામનો 2/5 ભાગ મને આપીશ તો હું તને અંદર જવા દઈશ. હવે કવિ માની ગયો એટલે કે બિરબલ માની જાય છે. હવે જો ફરી પાછું બિરબલને કેટલા મળે છે? 100નો કેટલામો 2/5મો ભાગ એટલે કેટલા થાય? તો વળી પાછી તમને ખબર જ છે, 100 × 2/5. હવે ભાગ હલાવો તો કે 5 વડે હાલે 20 × 5 એટલે 5 × 5 = 11. 20 × 2 વધ્યા તો કે 20 × 2 = 40. 2/5 ભાગ એટલે કેટલા થાય? 40 સિક્કા મળશે. જો ચોકીદારે ખૂબ જ આનંદથી ગણતરી કરી, કવિને ઓછામાં ઓછા 100નો 100 સિક્કા મળશે, તેથી મને 100નો 40 સિક્કા મળશે. કવિ છેલ્લા દરવાજે પહોંચ્યો.
ત્યાંના ચોકીદારે કહ્યું, હું તને રાજાને તો જ મળવા દઈશ જો તું મને તારા મળેલા ઇનામનો અડધો ભાગ આપીશ. કવિ પાસે બીજો કોઈ રસ્તો હતો નહીં, તે માની ગયો અને અંદર ગયો. હવે ચોકીદારે વિચાર્યું, આજનો દિવસ ખૂબ સરસ છે, જો તે સોનાના 100 સિક્કા મેળવે તો મને સોનાના 50 સિક્કા મળશે. કેવી રીતના સિક્કા મળશે? કે સોનો અડધો એટલે કેટલા થાય? તો કે 1/2, આને અડધો કહેવાય. અડધો ભાગ એટલે કેટલા થાય? તો કે 100 × 1/2. હવે ભાગાકાર કરો તો 2 વડે ભાગ લાવો એટલે આમ થાય 50 × 200 થાય, એટલે 2 2 ગયા, તો 50 સોનાના સિક્કા મળશે. એવું કહેવા માંગે છે, અડધો એટલે 50 સોનાના સિક્કા મળશે. અને જો તેને સોનાના 1000 સિક્કા મળશે તો વાહ, મને ખાલી જગ્યા સિક્કા મળશે. હવે જો આ તો હતો કેટલા માટેનો? તો કે 100 માટેનો. પણ જો એને 1000નો અડધો ભાગ એટલે કેટલા થાય? તો કે 1000 × 1/2 કરો, 1000નો ભાગાકાર કરો એટલે જવાબ આવશે 500. કેટલો આવશે? 500. હવે રાજા કવિતાઓથી ખૂબ જ ખુશ થયો અને કહ્યું, તમારી કવિતા ખૂબ જ સરસ છે, તમારા ઇનામ માટે ગમે તે માગી શકો છો. રાજન, હું 100 થપ્પડ ઈચ્છું છું. હવે 100 થપ્પડ એટલે રાજા ખાલી જગ્યા રાજાને આઘાત લાગ્યો. આના પછી શું થયું હશે? વાર્તા પૂરી કરો અને કવિને ઇનામનો કેટલો હિસ્સો મળ્યો? હવે જો શું કહે છે કે છેલ્લે એવું કહે છે કે કવિ ખુશ થાય છે અને રાજા ખુશ થાય છે અને એમ કહે છે કે તમને શું જોઈએ છે તે તમે માગી શકો છો. એટલે બિરબલ માગે છે, જે કવિ હતો, કે મને 100 થપ્પડ આપો. હવે 100 થપ્પડ આપે તો હવે અહીંયા જોઈએ આપણે, 100 થપ્પડ આપે તો પેલો જે દરબાર હતો એટલે કે પેલો જે ચોકીદાર હતો જે મેઇન દરવાજેથી આવવા દેતો હતો એને 1/10 ભાગ. એટલે જો બિરબલને 100 થપ્પડ પડે તો પેલાને કેટલી? 10 થપ્પડ પડશે. પછી જો બીજો દરવાજા પાસેથી જવા દેતો હતો ચોકીદાર, જો રાજા બિરબલને 100 થપ્પડ પડે તો બીજા ચોકીદારને 40 થપ્પડ પડે. અને જો ત્રીજો જે દરબારી હતો એટલે કે ત્રીજો જે ચોકીદાર હતો એ આવા દેતો હતો એટલે એ અડધો ભાગ, એટલે કે જો 100 થપ્પડ પડે તો એને કેટલા? 50 થપ્પડ પડે. અને જો એને 1000 થપ્પડ પડત તો ત્રીજા ચોકીદારને કેટલી? 500 થપ્પડ પડત. એવું કહેવા માંગે છે. તો આના ઉપરથી દરબાર એટલે કે જે રાજા હતો એને આશ્ચર્ય થાય છે કે થપ્પડ કેમ માગે છે. ત્યારે રાજાને બિરબલ છે એ બધી જ હકીકત જણાવે છે અને પછી એ ત્રણે ત્રણ જે ચોકીદાર છે એને શું કરવામાં આવે છે? એને ફરી પાછી એ જ સજા જે બિરબલે માંગેલી હતી એ જ સજા એને કરવામાં આવે છે. અને એના દ્વારા શું કરવામાં આવે છે? તો કે બિરબલને એને ઇનામ નથી આપવામાં આવતું, પરંતુ અને એને શું કરવામાં આવે છે? તો કે એના દરબારમાં જે રત્નો હતા એની અંદર એને સમાવેશ કરી લેવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આગળ તો એ જ પેટર્ન છે કે જે મેં તમને અગાઉ શું આપેલું છે? અગાઉ મેં તમને એ પેટર્ન છે એ હોમવર્કની અંદર આપી દીધેલી છે. હવે એની અંદર તો તમને એક વસ્તુ નવીનતા સાથે દર્શાવવાની છે. આપણે હવે જો એ ચિત્ર છે એમાં નીચે લખેલું છે 8/16 વાદળી. હવે જો વિદ્યાર્થી મિત્રો, તમને એમ થાય કે સર એ ચિત્ર તો એ જ સરખું છે, તો પણ એમાં નવીનતા શું છે? હવે આની અંદર આ ભાગ છે એ કલરથી પૂરેલો, આ ભાગ કલરથી, આ ભાગ કલરથી, આ ભાગ કલરથી, આ ભાગ કલરથી,
હવે એમાં લખેલું છે 8 ના છેદમાં 16 ભાગ છે એ વાદળી રંગનો છે અને બાકીનો 8 ના છેદમાં 16 ભાગ છે એ સફેદ છે। એનો મતલબ કે વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા જે ચિત્ર આપેલું છે એમાં અડધા ભાગની અંદર તમારે વાદળી રંગ પૂરવાનો અને અડધા ભાગની અંદર સફેદ રંગ પૂરવાનો છે એવું કીધું। હવે એના પછીનું જે ચિત્ર છે એમાં આપણને એવું કહે છે કે બી સી ડી આકૃતિઓના કેટલા ચોરસમાં રંગ પૂરીને કેટલાક ચોરસમાં રંગ પૂરીને અલગ અલગ વિવિધ પેટર્ન બનાવો। તમે ખાનાના કેટલા ભાગમાં રંગ પૂર્યો છે, ખાનાનો કેટલો ભાગ સફેદ છે એ આપણે લખવાનો છે। હવે તો વિદ્યાર્થી મિત્રો આપણે શું કરવાનું છે તો કે તમે રંગ પૂરવાનો છે। આ એ હતું। હવે બાકીના જે ચિત્રો છે હવે આની અંદર તમારે તમારી જાતે પરંતુ અડધા ભાગની અંદર રંગ પૂરવાનો અડધા ભાગની અંદર રંગ પૂરવાનો નથી, પરંતુ આના જેવી જ પેટર્ન બનાવવાની નથી પણ અલગથી કોઈ પેટર્ન બનાવવાની છે। તો આપણે આમાં એક બનાવું છું હું તો કે જેમ કે અડધા ભાગની અંદર રંગ પૂરવાનો છે તો હવે જો અડધા ભાગની અંદર છે એટલે એ કેમ ખબર પડે તો તમને ટોટલ તો ખબર જ છે કેટલા છે તો કે 16 ખાના છે, 16 ભાગ કરેલા આપણે કહેતા કુલ ભાગ છે નીચે લખવાના અને કેટલા તો કે અડધા ભાગ, 16 ને અડધા કેટલા થાય 8 ભાગ, તો 8 ભાગની અંદર રંગ પૂરવાનો છે। હવે માની લો કે આમાં મેં કેવો તો કે લાલ રંગ પૂર્યો, લાલ રંગ પૂર્યો અને બાકીના છે એમાં શું છે તો કે કઈ રંગ પૂરેલો નથી એટલે કે બાકીનામાં શું છે તો કે સફેદ રંગ છે તો આના અંદર મેં લાલ રંગ પૂરેલો છે। હવે એવી જ રીતના બાકીના બે એટલે કે સી અને ડી જે ખાના છે એ તમારે આમાં રંગ પૂરવાનો છે તમારી જાતે પણ કેવા કેવા ભાગોની અંદર તો કે અડધા ભાગોની અંદર અથવા તો એનાથી વધારે ભાગ અથવા તો ઓછા ભાગની અંદર પણ પૂરી શકો છો, બરોબર છે। તો અહીંયાથી આગળ વધીએ। હવે પ્રશ્ન નંબર આવે છે બે કે આકૃતિ એ ને ફરીથી જુઓ અને ખાનામાં પૂરેલો રંગ જણાવો। હવે શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે આપણને એવું કહેવા માંગે છે કે આકૃતિ એ ને ફરીથી જોવાની છે એટલે આ આકૃતિ અને ખાનામાં જે રંગ પૂરેલો છે એના ઉપરથી આપણને 4 જવાબ એના આપેલા છે તો એ 4 જવાબ છે એના ઉપરથી કોઈ એક જવાબ છે એ ખોટો છે, એ ખોટો છે આપણે ચકાસવાનું છે। હવે જો આને બીજી કઈ કઈ રીતે લખી શકાય તો માની લો કે આ 8 છે તો હું આમ ભાગ પાડું 8 ઉડી 8 2 16 એટલે 1 ના છેદમાં 2 વાદળી રંગ અને એવી જ રીતના અહીંયા થાય 1 ના છેદમાં 2 સફેદ રંગ। કેવી રીતના થયો એ તમને ખબર છે કે અહીંયા આપણે ભાગ ઉડાડ્યા, શું કહેવાય, ભાગ પાડી અને એને ઉડાડેલા છે। આ 16 ના ભાગ પડે 8 2 ને 16 એટલે 8 8 11 1 ના છેદમાં 2 એટલે આ જે લખેલા છે એને 1 ના છેદમાં 2 આમ પણ લખી શકાય અથવા તો હજી બીજી રીત કઈ છે તો કે બીજી રીત પ્રમાણે કહીએ તો આને 2 ના છેદમાં 4 પણ લખી શકાય। કેવી રીતના તો કે 2 ના છેદમાં 4 પણ લખી શકાય કેવી રીતના, હવે જો અહીંયા ભાગ પાડો તમે 2 વડે ઉડાડો એટલે કે આને 4 વડે ભાગ પાડો તો ભાગી શકાય છે કે ને 8 એટલે કે 8 જે છે 8 ના છેદમાં 16 છે હવે એના ભાગ પડીએ આપણે 4 2 8 અને ચોકે ચોકે 16 એટલે આ 4 4 11 તો 2 ના છેદમાં 4 મતલબ કે 8 ના છેદમાં 16 છે અને આપણે 2 ના છેદમાં 4 છે એ લખી શકાય છે એટલે આ જે સંખ્યા છે ને 1 ના છેદમાં 2 2 ના છેદમાં 4 અને હજુ એક કઈ તો કે આ જે સંખ્યા છે 8 ના છેદમાં 16 એને તમે આમ પણ લખી શકો 4 2 8 અને 8 2 16 એટલે આ 2 2 11 તો 4 ના છેદમાં 8 એટલે કે 8 ના છેદમાં 16 છે આ
એને તમે 4 ના છેદમાં 8 પણ લખી શકો છો. કેટલા? તો કે 4 ના છેદમાં 8 પણ લખી શકાય છે. તો હવે અહીંયા તમે સમજી ગયા કે 4 ના છેદમાં 8 એ પણ વાદળી રંગ થાય અને 4 ના છેદમાં 8 એ સફેદ રંગ થાય. એટલે આ ત્રણ જવાબ છે સાચા છે. તો આપણે એવું કીધું હતું કે ખાનામાં પૂરેલો રંગ ખોટો છે એ પસંદ કરવાનો છે. તો કયું ખોટું પસંદ થશે? તો કે સી છે એ ખોટું થાય છે. કે 3 ના છેદમાં 8 વાદળી રંગ અને 5 ના છેદમાં 8 છે એ સફેદ રંગ એ આપણા માટે અહીંયા ખોટું દર્શાવેલું છે. પછી આગળ 13મો, ચોરસ થી બનેલ આકૃતિ બનાવો જેમાં નીચે મુજબની પેટર્ન દોરો. હવે જો શું કહે છે આપણે, તો કે 16 ચોરસ થી બનેલ આકૃતિ બનાવવાની છે. શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? 16 ચોરસ થી બનેલી એક પેટર્ન બનાવવાની છે. ચાલો આ 16 ચોરસ થી બનેલ પેટર્ન છે. હવે એની અંદર આપણે અલગ અલગ બે રીતના રંગ પૂરવાના છે, એ બી, એ અને બી પ્રમાણે. તો જોઈએ પેલા એ પ્રમાણે 2 ના છેદમાં 8 લાલ રંગ, 1 ના છેદમાં 2 પીળો રંગ અને 1 ના છેદમાં 4 લીલો રંગ. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને ખબર છે કુલ 16 ભાગ છે. તો હવે મને ખબર કેમ પડે કે મારે આ લાલ રંગ પૂરવો છે તો કેટલા ભાગમાં પૂરવો મને કેમ ખબર પડે? તો હવે એના માટે તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો તમે શું કરો છો, તો કે છેદમાં કેટલા હોવા જોઈએ? તો કે આના જેટલા કુલ ભાગ હોય ને જેમાં રંગ પૂરવાનો એના કુલ ભાગ હોય ને છેદમાં એટલા લઈ આવવાના રીએ. તો છેદમાં કુલ કેટલા ભાગ છે? 16 ભાગ છે. અહીંયા 16 ભાગ છે આ ચિત્રના. તો આપણે છેદમાં 16 લઈ આવવાના છે. તો હું 2 ને કેટલા વડે, 8 ને કેટલા વડે ગુણું તો મારે 16 આવે? તો કે 8 ને હું 2 વડે ગુણું તો 16 આવે. તો ઉપર એ મારે કેટલા વડે ગુણવા પડે? 2 વડે ગુણવા પડે. તો 8 2 ને 16 એટલે કે ઉપર 2 2 ને 4 થાય ને નીચે 16 થાય. એટલે કે 16 માંથી મારે 4 ખાના છે એ કેવા રંગના કરવાના? લાલ રંગના કરવાના. એટલે આપણના આ ઉપરના જે 4 ખાના છે એને હું લાલ રંગથી રંગી દઈશ. કયા રંગથી વિદ્યાર્થી મિત્રો? લાલ રંગથી રંગી દઈશ. પછી 1 ના છેદમાં 2 પીળો રંગ છે. હવે 1 ના છેદમાં 2 હવે આપણને તમને ખબર જ છે કે છેદમાં મારે કેટલા લઈ આવવાના છે? 8 લઈ આવવાના છે. કેટલા લઈ આવવાના? 16 લઈ આવવાના છે. તો 2 ને હું કેટલા વડે ગુણું તો 16 આવે? 2 ને હું કેટલા વડે ગુણું તો? તો કે 8 વડે ગુણું તો 16 આવે. નીચે 8 વડે ગુણ્યા તો ઉપર 8 વડે ગુણવા પડે. 8 એકુ 8 અને 8 દુ 16. મતલબ કે 16 કુલ ભાગ હતા અને ઉપર 8 આવ્યા. તો 8 છે એ કેટલા? એટલા ભાગમાં પીળો રંગ દર્શાવવાનો રહે. હવે એટલા ભાગમાં પીળો રંગ દર્શાવો એટલે કયા પીળા ભાગમાં થશે? તો કે અહીંયાથી આ ભાગ છે એ તમારે કેવો દર્શાવવાનો રહે? આટલો ભાગ આ પીળા રંગમાં દર્શાવવાનો રહે. હવે 1 ના છેદમાં 4 ભાગ છે એ લીલો રંગ દર્શાવે છે. હવે એમાં આપણે ખબર છે કે છેદમાં કેટલા લઈ આવવાના છે? તો કે 16 લઈ આવવાના છે. તો 4 ને કેટલા વડે ગુણીએ તો 16 આવે? તો કે 4 ને 4 વડે ગુણો તો 16 આવે. તો કે ઉપર કેટલા વડે ગુણવા પડે? 4 વડે. તો 4 એકુ 4 અને નીચે 16. તો ઉપરનો જે ભાગ આવ્યો એ શું દર્શાવે છે? તો કે અહીંયા લીલો રંગ દર્શાવે છે. એટલે કેટલા? તો કે 4 ખાનાની અંદર આપણે કેવો પૂરવાનો છે? તો કે લીલો રંગ પૂરવાનો છે. તો આવી રીતના તમારે નક્કી કરવાનું છે. હવે જે આવીને આવી જ રીતના તમને બી ભાગ આપ્યો છે. કેવો? બી, જેમાં આપેલું છે 3 ના છેદમાં 16 વાદળી રંગ, પછી 5 ના છેદમાં 16 લાલ રંગ અને 1 ના છેદમાં 2 પીળો રંગ. હવે જો એમાં 2 ની અંદર તો કન્ફર્મલી આપી જ દીધું છે, એટલે કે વાદળી અને લાલ રંગ માટે તો આપેલું છે. પણ તમારે માત્ર શોધવાનું કેના માટે? તો કે પીળા રંગ માટે શોધવાનું રહીએ. 1 ના છેદમાં 2 છે, અહીંયા છેદમાં 16 લઈ આવવાના રહીએ, જેમાં આ રીત તમારે કરવી પડે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તો આવી રીતના તમારે એને તમારી જાતે પૂર્ણ કરવાનું રહે છે.
આગળ વધીએ. રામુનું શાકભાજીનું ખેતર. રામુના શાકભાજીના ખેતરના 9 સરખા ભાગ કરેલા છે. તે તેના ખેતરમાં કઈ કઈ શાકભાજીઓ ઉગાડે. હવે નીચે એમ આપણે લખેલું છે, શાકભાજી ચિત્રો દોરેલા છે. પ્રશ્ન પૂછ્યા છે, ખેતરના સૌથી મોટા ભાગમાં તે કઈ શાકભાજી ઉગાડે છે. હવે જો શું કહે છે વિદ્યાર્થી મિત્રો, કુલ ભાગ છે કેટલા છે, તો કે કુલ ભાગમાં 9 છે. કુલ જે રામુ ખેતી કરે છે એમાં 9 ભાગ છે. તો સૌ પ્રથમ આપણે શું કરીશું, તો કે જેટલા ભાગ આપેલા છે એને આપણે લખી નાખશું. કે સૌ પ્રથમ તો પેલા તો કે મરચા, કેટલા ભાગમાં કરે છે, તો કે કુલ 9 ભાગ છે એમાં 1 ભાગમાં શું કરે છે, તો કે મરચા કરે છે. પછી બીજું છે બટેકા. બટેકા, હવે બટેટા છે એ કેટલા ભાગમાં, તો કે કુલ 9 ભાગ છે એના 2 ભાગમાં બટેટા કરે છે. પછી ત્રીજું છે રીંગણા, તો કેટલા ભાગમાં, 1 અને 2 ભાગની અંદર, એટલે કે 2/9 ભાગની અંદર રીંગણા છે. ચોથું તો કે ટમેટા. હવે ટમેટાની અંદર જોવો તો કુલ 3/9, એટલે કે 3 ભાગમાં ટમેટા છે અને 1 ભાગની અંદર શું છે, તો કે મૂળા. મૂળા કેટલા ભાગમાં છે, 1/9 ભાગની અંદર શું આપેલા છે, મૂળા. તો હવે તમે વિદ્યાર્થી મિત્રો અહીંયા કહી શકો કે સૌથી મોટા ભાગમાં તે કઈ શાકભાજી ઉગાડે છે, કેટલા ભાગમાં, તો કે તમને ખબર જ છે પેલા પ્રશ્નના જવાબમાં તમને ખબર પડી જાય કે કોણ આવશે, તો કે ટમેટા. સૌથી ઉપરમાં જે વધારે મૂલ્ય છે એ સૌથી વધારે, તો કે ટમેટા. અને કેટલામો ભાગ, તો અહીંયા લખેલું જ છે 3/9 ભાગ. પછી બીજું, કેટલા ભાગમાં તે બટેકા ઉગાડે છે, તો અહીંયા જવાબમાં લખેલું છે બટેકા છે 2/9 ભાગમાં. પછી ખેતરના કેટલા ભાગનો ઉપયોગ પાલક ઉગાડવામાં થયો છે, મતલબ કે આ પાલક છે, મૂળો નથી, શું છે, પાલક છે. કેટલા ભાગનો ઉપયોગ રીંગણ ઉગાડવામાં થયો છે, એટલે કે આ રીંગણા. અને આ ચિત્ર જોઈને તમે કેટલા પ્રશ્નો લખો છો, તો કે બાકીના હજી તમે કેટલા પ્રશ્ન બનાવો છો એ પણ આની અંદર પ્રશ્ન પૂછેલો છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે શું જોયું, તો કે કેવી રીતના આપણે ભાગ છે એના બનાવેલા છે અને કેવી રીતના એનો આપણે ઉપયોગ કરેલો છે, કે આપેલો આખો ભાગ હોય એમાંથી કેટલા ભાગની અંદર આપણે એને રંગપૂર્ણી કરવાની છે એ ભાગથી આપણે આના અંદર પરિચિત થયા. તો આજે અહીંયા સુધી રાખીએ, બાકીનું આપણે બીજા લેક્ચરની અંદર જોશું. અસ્તુ.